तो समय एवं तकाजा पर मेरी 45 मिनिट पछी बे चार वातो मारी एवी हशे के जे तमारी मान्यताओं ने धड़ाम माटलानी जेम फोड़ी नाखशे। हजारों वर्षों थी आपणे मानता होता था कि सूरज है जयरे ज्ञान खाली ज्ञान नो अवसर हो त्यारे हजारों वर्षों थी एवी मान्यता थी कि सूरज आम करीने आम फरे छे अने फरतो फरतो पूर्व माथी पश्चिम में जाए। आ मान्यताओनी वच्चे आपणा वडीलो हजारों वर्षों सुधी जीव्या कि भाई सूरज फरे छे आम फरतो फरतो पूर्व माथी निकले छे अने पश्चिम में जाए। छेल्ला 100 वर्षों में वैज्ञानिकों एक जूथ आव्युं अने वैज्ञानिकोए साबित करी दीधुं कि सूरज नथी फरतो भईला पृथ्वी फरे छे सूरजनी आजूबाजू ने आ साइंस साथे साबित थयेली वात छे। पछी कोईए खरखरो कर्यो ओली मान्यतानो। एक समय हतो के आपणा बधा ज बाप दादाओ आपणा वडीलो धोतियो पहेरता हता धोतिया उपरथी आपणे पेन्टमां आव्या तमे क्यांय धोतियानी जोई आम प्रार्थना सभा जोई अरे रे अमारे धोतियो हतुं केवुं सारुं मजानो अमारा दादानो धोतियो केवुं सरस मजानो खादीनो हतुं बापा कोईए टींगाडीने राख्युं घरमां। કહેવાનો મારો અર્થ કે જે વસ્તુ છૂટતી જાય છે આપણે બહુ ઇઝીલી આપણે જોડાયેલા જોડાઈ જાય છે જે બદલાવ આવી રહ્યા છે એની વચ્ચે માન્યતાઓ તૂટી રહી છે સાહેબ આપણી ફટાક કરતી અને એ આપણી કઠણા એ છે કે તમે જે ઉંમરના તકાજા ઉપર બેઠા છો અહીંયા તમે કંઈ સ્વીકારવા તૈયાર નથી બોસ કે આપણે મોટા ફલાણી કોમમાંથી આવી જાય આપણે આમ ન કરવાનું હોય। આ એક વેમ તમારી અંદર સૌથી વધારે વધારે છે સ્વામીજીએ જેને કીધું કે કોમને અતિક્રમી અને જ્યારે તમે દેશને પ્રેમ કરશો ને ત્યારે જ હિન્દુસ્તાન માસત્તા ઉપર બેઠું હશે આટલું ક્લિયર કટ યાદ રાખજો દોસ્તો। સ્વામી સચ્ચિદાનંદજી જાપાન ગયેલા મને બહુ ગમતો પ્રસંગ છે અને સચ્ચિદાનંદજી જાપાન જાય જાપાનના યુવાનને પૂછે છે કે તું કોને માને છે ઓલાએ કીધું કે આઈ એમ બિલોંગ્સ ટુ બુદ્ધ હું બુદ્ધને માનું છું બુદ્ધ મારો ઈષ્ટ છે બુદ્ધ મારો ભગવાન છે। પછી સ્વામીજીએ બહુ સરસ સવાલ પૂછ્યો સામે કે બુદ્ધ તારો ભગવાન છે અને ધારો કે બુદ્ધ તારા દેશ ઉપર આક્રમણ કરે તો એક પણ સેકન્ડના ખચકાટ કર્યા વગર એ યુવાને જે જવાબ આપ્યો છે ને એ સલામે દાદ હતો સાહેબ એને એટલું કીધેલું કે માફ કરજો મહારાજ બુદ્ધ મારો ભગવાન છે બુદ્ધ મારો ઈષ્ટ છે પણ જો એ મારા દેશ ઉપર આક્રમણ કરે તો એની હારે લડી લઉં અને માથું ઉતારતા પણ મને જરાય શરમ ન આવે કારણ કે મારા રાષ્ટ્ર કરતાં મોટો કોઈ ધર્મ ન હોઈ શકે મારા રાષ્ટ્ર કરતાં મોટો કોઈ ધર્મ ન હોઈ શકે સાહેબ આ વાત ક્યાંક એજ્યુકેશન સિસ્ટમમાં ક્યાંક પાયેથી પાવામાં રહી ગઈ સાહેબ એટલે આપણે જેમ જેમ ભણતા ગયા એમ એમ આપણે તમે જુઓ સુધરતા ગયા કે બગડતા ગયા એ જ વિચાર કરવાનો છે। આના કરતાં સ્વામીજી એમ જે કીધું એ જ વાતને હું આગળ અનુસંધાનમાં લઉં છું કારણ કે મારા એ જ વિષયો હતા એની ઉપર હું આગળ હાલું છું સાહેબ। આપણા વડીલો કન્યા જોવા નહોતા ગયા હિતેર હિતર વરલગી એને જીવન આખું જીવન કાઢી નાખ્યું આપણા વડીલોને સલામ છે એકવાર એના માટે જોરદાર તાલને ગળગળાથી વધાવી લો એમ એને ઘૂંઘટ ઊંચો થયો ત્યારે ખબર પડી કે ઐશ્વર્યા છે કે જય સૂર્યા આખી જિંદગી કાઢી નાખી સાહેબ અને હવે આપણે ઇન્ટરવ્યુ લેવા જઈશ 30-30 મિનિટના ઇન્ટરવ્યુ લઈશ સાહેબ પછી તોય 3 મહિના સંસાર ટકતો નથી 3 મહિના કારણ શું આપણે ગમે એને પૂછજો અમારે તો લગ્નના કાર્યક્રમો થાય વરરાજાને છેલ્લી વાર હસાવવાનો અમદાવાદ બરોડામાં ઘણી બધી જગ્યાએ વિશે અમારો કાર્યક્રમ પછી આમ મળે ક્યાંક દીકરી મળે અમે કોઈ જય શ્રી કૃષ્ણ સાહેબ તમે મારા મેરેજના કાર્યક્રમમાં આવેલા એટલે મારાથી સહેજ પૂછાઈ જાય મેં કીધું ક્યાં જમાઈ ક્યાં કે આપણે છૂટકે નાખે ને અરે મેં કીધું કેટલા મહિના મને કે 3 મહિના મેં શું પ્રોબ્લેમ શું થયો એમ મેં કીધું આમ ઘરે કાંઈ હેરાન કરતા હતા સાસુ કે નણંદ કે હું સાસુ કે હેરાન છોકરી મને જે જવાબ આપ્યો મને કે સાસુ કે નણંદ શું હેરાન કરે હું ચીરીને મીઠું નંબર દઉં ઓકે આવી તો જબરી તો મેં કીધું પૈસાનો પ્રોબ્લેમ હતો કાંઈ ફેક્ટરી અરે મને કે હોય 2 ફેક્ટરી હતી એટલે તો કર્યું તો મેં કીધું એને ક્યાંય બીજી અફેર હતા કાંઈ એવો હું મને કે એ ગધેડા સામે જોવે કોણ તે જોયું તો મેં કીધું પ્રોબ્લેમ શું થયો બેન મને કે કાંઈ નહીં આઈના સમજ્યા ને એ ચાઇનાના નીકળ્યા। આ સમાજની વચ્ચે આપણે શિક્ષિત થતા જાય છે અને સમાજમાં 10 માંથી 6 ગણાયના તો રિસેપ્શનના બિલ નથી ચૂકવાના ને ત્યાં એના ભરણ પોષણના ચાલુ થઈ ગયા છે યાદ કરો તો માન્યતાઓમાંથી બહાર નીકળો ફરીને તમે જિંદગીના એવા ત્રિભેટા ઉપર ઊભા છો કે ત્યાંથી તમારી લાઈફ નક્કી થાય છે સાહેબ। 3 વસ્તુ બહુ ક્લિયર છે 3 શબ્દો તમે મને આપી શકો આજના દિવસે આપી શકો હા કે ના પાડો હજડબમ હજી આગલાવાળા જ આ પાડે છે વાહલાવાળા કાંઈ હા કે ના પાડો હાથ ઊંચો કરીને મને જવાબ આપો 3 શબ્દો મારે તમારી જિંદગીમાંથી જોઈ છે કેટલા પ્રોમિસ કરે છે થેન્ક યુ 90% ઓકે 10% હજી વિચાર રહે કે બાજુવાળી કરે ને તો આપણે કરીએ આ બાજુવાળાના વિચાર કરવામાં રહેશો ને આ જિંદગી પૂરી થઈ જવાની છે ફરી વાર 3 શબ્દો તમારી લાઈફમાંથી ડિલીટ કરવા જેવા છે સાહેબ અને એ છે જો પેલો છે જો બીજો છે તો અને ત્રીજો છે પણ તમારી પાસે બહુ બધા એક્સક્યુઝ છે બોસ આપણે છે ને યુનિવર્સિટીમાં છે ને ગોલ્ડ મેડલ લેવા પણ ઓલી આવી ગઈ ને છેલ્લે બાકી આ ફાઇનલ સેમિસ્ટરની એક્ઝામ ટાણે છે ને આ ઓલી આવી આ સાહેબ બાયોડેટામાં ક્યાંય લખી નહીં શકો કે હું 98% લેવનાર વિદ્યાર્થી હતો સાહેબ પણ યુનિવર્સિટીમાં મારી સાથે ભણનારી એક છોકરીને લીધે મને 98% ન આવ્યા આવું લખી શકશો કોઈ
तो फरी फरी ने तमे जो एम मानता हो के तमे जे कोर्स बनो छो ई कोर्स नी डिग्री तमारी पूरी थासे अने एक फरफरी यूनिवर्सिटी तरफ थी तमने आवी जासे एटले मार्केट तमारी राह जोईने बैठू छे। आ वेब मां कोई दिनो रहता एक फॉरेन ना एनजीओ नो सर्वे इंडिया माटे कही रह्यो छु के भारत ना 45% डिग्री होल्डरो एम्प्लॉयबल नथी। 45% डिग्री होल्डरो जेनी पासे कॉमन स्किल ज नथी बॉस, ए घर मां नानकडो फ्यूज ताकवानो होय ने तो इलेक्ट्रिशियन ने फोन करे छे। मैं तो मैं सांभळेलो एक दाखलो खाली कहू छू, राजकोट में फूलछाप चौक में एक जणो उभो छे अने रिक्षावाळो एने रोके छे अने रिक्षावाळो ने कहे छे के मारे बस स्टेन्ड जावू छे, केटला लईश? एटले ओले कीधुं के 50। तो आ इंग्लिश मीडियम वाला छोकराए कीधुं के 60 आपीस। मारी मम्मीए कीधुं छे के 60 आपजे, एने खबर ज नहोती के 50 आनाथी नाना थाय, कॉमन स्किल नथी। 45% डिग्री होल्डरो जो एम्प्लॉयबल न होय तो याद रखो कि तुम क्या एवं न मानता कि तुम बार पड़ी गया एटले मार्केट में तमारी माटे राह जोईने नौकरी उभी छे। तमारो आम कंकु तिलक करीने तमने तरत ज कोई स्वीकारी लेशे। याद रखो तमारी अंदर रहेलू टेलेंट तमे डेवलप नहीं करो, तमारी अंदर रहेली कॉमन स्किल तमे डेवलप नहीं करो, अने तमारी अंदर ज्यां सुधी कंईक करवानी तमन्ना नहीं थाय ने त्यां सुधी दुनिया में क्यांय तमारी पासे जग्या नथी। मात्र बैंकना पटावाळा में क्यांक जग्या छे तमारा माटे, अने तमाराथी वधारे सरस चेहरावाळी छोकरीओ केटरिंग में पनीर टिक्का मसाला आपी रही छे साहेब। આ બહુ નગ્ન સત્ય છે, સ્વીકારવું થોડું, કારણ કે સત્ય છે ને હંમેશા ખૂચે છે, કારણ કે એમાં પોઈન્ટ હોય છે બોસ। જો અને તો અને પણ આ ત્રણ શબ્દો ડિલીટ કરો, તમે એક્સક્યુઝ જોજો, ઘણા બધા એક્સક્યુઝ આપે, આપણે બહુ સિગરેટ ના હવે પછી સિગરેટ પીએ છીએ, શું કામ? કારણ કે આપણે જિંદગીમાંની યાદમાં સિગરેટ પીએ છીએ। આવા દેવદાસો ઘણા મળશે તમને, તમારી આજુબાજુમાં જશે, રવાડે ચડી ગયા છે, બીજા ઘણા બધા, મારે કેવું નથી, સ્વામી બેઠા છે એટલે આ ડ્રિંક ના રવાડે ચડી જાય, નોનવેજ ના રવાડે ચડી જાય, બીજા કેટલાય રવાડે ચડી જાય, શું કામ? એક્સક્યુઝ આપી રહ્યા છે બોસ। આપણી જિંદગીમાં આમ થયું, નહીતર આમ હોત, જો આમ થાત ને તો આમ હોતા, જો તો અને પણ આ ત્રણ શબ્દો ડિલીટ કરતા આવડે ને એના માટે લાઈફ છે ને એ સોનાનો પટ્ટો છે, પછી એને કોઈને પૂછવા પણ રહેતું નથી સાહેબ। નાની નાની વાતોમાં એક્સક્યુઝ તમે આપો છો, હું યાર એને આમાં કમ્પીટ ન કરી શકો, બાકી આપણે જો આમ થયું હોત ને તો આમ થાત, પણ આમ થાત સાહેબ। યાદ રાખજો આ ત્રણ વસ્તુ તમે ડિલીટ કરી નાખશો ને તો પછી તમારી લાઈફમાં તમારા માર્ક્સ, તમે એક્સક્યુઝ કોને આપો છો સાહેબ? તમે એક્સક્યુઝ તમારી જાતને આપો છો, ગામને નહીં, ગામને તમારે એક્સક્યુઝ કી કોઈ મતલબ નથી। યાદ રાખજો લોકો સફળતાને સાંભળે છે, નિષ્ફળ લોકોના કે નિષ્ફળ રાજાઓના ઇતિહાસ નથી હોતા, ઇતિહાસ સિકંદરના હોય છે, પોરસના નહીં। તમે કોઈ દી સાંભળી રાજકોટમાંથી જે ભાઈ ચૂંટણી હારી ગયા એના જીવન કવનની બુક બહાર પડી? આવું કોઈ દી સાંભળ્યું? જે રાજા જોરદાર હારી ગયો એની કોઈ દી કોઈ બુક વાંચી? ફરી ફરીને યાદ રાખજો, દુનિયાને સફળતા સાંભળવાની ટેવ છે, અને કોને સફળ થવું છે આમાંથી? રેઝ યોર હેન્ડ્સ, બધાએ સફળ થવું છે સાહેબ, બધાએ સફળ થવું છે પોતાના મિશનમાં। પણ એના સુરતની બસમાં બેસવું છે ને બેઠા છે પોરબંદરમાં, સુરત જવાની ઈચ્છા હોય ને પોરબંદરમાં બેઠા છીએ, સહેજ અમથી ઘટના, પારામાંથી જેમ થોડાક સેન્ટીગ્રેડનો ફેર પડે એટલે તમે સોનું થઈ જાઓ, એમ કોક અપરમુનિ સ્વામી કે કોક સાંઈરામ આવી રીતે લાઈફમાં ઈશ્વર તમારી સામે મોકલે જ છે ફરી ફરીને। આજની આ એક કે બે કલાકના એસડીબી પછી તમારી લાઈફમાં, તમારી માનસિકતામાં જો કાંઈ ફરક ન પડે તો યાદ રાખજો 10 વર્ષ પછી કોઈક બેંકના પટાવાળામાં કાં તો એમબીએ હોવા છતાંય 8000ની ક્યાંક નાનકડી નોકરી કરતા હશો, અને આમાં જ બેઠેલો કોઈ માણસ એ બેંકના સીઓ તરીકે કાં તો એ કંપનીના માલિક તરીકે બેઠો હશે ને ત્યારે તમને અપૂર્વ મુનિ સ્વામી અને સાંઈરામ દવે બે યાદ આવશે કે બે કહી ગયા હતા, પણ આપણે ઉસીદરાની આ બધી વાતો તો કહી ગયા હતા બોસ। આ બધા લાઈફમાં ઈશ્વર દરેકને મોકો આપે છે કોઈ ને કોઈ દ્વારા, પછી સાંઈરામ દ્વારા આપે, અપૂર્વ મુનિ સ્વામી દ્વારા આપે, એના સદગુરુ દ્વારા આપે, એના શિક્ષકો દ્વારા આપે, એના પેરેન્ટ્સ દ્વારા આપે, કે પછી પ્રેમમાં એના પાત્રો દ્વારા આપે છે। ફરી ફરીને યાદ કરાવી દો કે દોસ્ત કંઈક બની જા, કંઈક તું બન, આવો સંદેશો જ્યારે તમને આવે ને ત્યારે ખટાક થવું જોઈએ મગજમાં, ખબર છે ને? ખટાક સમજો છો ને તમે, જ્યારે પણ દરવાજો બંધ કરો છો ત્યારે ખટાક કરતો, આપણો દેશી દરવાજો બંધ કરો ને ખટાક કરતો અવાજ આવે, એ ખટાક કરતો જો અવાજ તમારી અંદર આવશે ને તો લાઈફ ચેન્જ થશે, તો સીઓના પોસ્ટ માટે તમે જાશો, નહીતર પટાવાળાની પોસ્ટ ખાલી છે બોસ તમારા માટે, ક્યાંય જગ્યા નથી। તમે એવું માનીને બેઠા હો કે તમારી સિક્સ પેક બોડી હોય એટલે બોસ આપણે લાઈફમાં ક્યાંય આગળ વધી જશું, તમે એવું માનીને બેઠા હોય કે કેટરીના કેફ જેવા આપણે સરસ લાગીએ છીએ એટલે આપણા માટે સક્સેસ દોડતી આવશે, આવા વેમમાં ન રહેતા, કારણ કે લતા મંગેશકર બ્યુટીફુલ છે એટલે એ ટોપ ઉપર નથી ફરી ફરીને, મધર ટેરેસાનો ચહેરો જોવો, સંતની ઉપાધિ આખું વિશ્વ એને આપતું હોય તો, ફરી ફરીને કહું છું કે દુનિયાના ટોપ ટેલેન્ટેડ માણસોએ પોતાના શરીરની ચિંતા નથી કરી। યુવાનોની સૌથી મોટા મોટી તકલીફ એ છે કે મજા આવે છે ને બસ,
સૌથી વધારે વધારે તમને રોકી રાખે છે આ મજા કેમાં, તો કે એડિક્શન જે વસ્તુની તમને થઈ રહ્યું છે ને એ તમારો ખોટો રસ્તો છે. આ એક લીટીની યાદ કરાવી દઉં તમને, જે હું તમને એડિક્શન થઈ રહ્યું છે, મોબાઈલ વગર તમને હાલતું નથી. ઘણા તો મને ખબર રાત્રે 2 વાગે લગી વોટ્સઅપ પર ઓનલાઈન હોય, હા 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 વાત કરી દઉં એટલે યાદ નીકળી છે, એટલે કહી દઉં તમને. વોટ્સઅપની વાત નીકળી, એટલા બધા ઓનલાઈન હોય, એટલા બધા ઓનલાઈન હોય. વોટ્સઅપમાં અને છોકરાના નાનકડા બચુડિયાના ડાયપરમાં ઘણી બધી સામ્યતા છે, દર 10 મિનિટે જવું પડે, કાંઈ છે નહીં ને, સમજાશે અમુકને ધીમે ધીમે ટપો પડે. એક સમય હતો કે આપણે સેલેરી છુપાવતા હતા, અહીં વડીલો બેઠા છે યાદ કરો, સેલેરી છુપાવતા હતા એટલે શું કામ, કારણ કે આપણા વડીલોમાં આવી જૂનું ઓઠું હતું કે પુરુષને કોઈ દિવસ પગાર ન પૂછાય, રાઈટ? આ તમે સાંભળ્યું, પુરુષને કોઈ દિવસ પગાર ન પૂછાય અને સ્ત્રીને કોઈ દિવસ ઉંમર ન પૂછાય. શું કામ ભાઈ? કારણ કે પુરુષ કોઈ દિવસ પોતાના માટે કમાતો નથી, એટલા માટે પુરુષને પગાર નથી પૂછવાનો સાહેબ. પુરુષ કુટુંબ માટે કમાય છે એટલે એના માટે એને પગાર નથી પૂછવાનો, અને સ્ત્રી કોઈ દી પોતાના માટે જીવતી નથી એટલે એને ભલે માણસ કોઈ દિવસ ઉંમર નથી પૂછવાની. જો મહિલા મંડળ રાજી થયું, સાચો છો દાઢી વાળો, આ ને જ બોલાવો જો વીસી સાહેબ, બે બાજુ બેલેન્સ રાખી દે, ચિંતા ન કરો. મારો મુદ્દો એટલો છે, હું વચમાં વચમાં હળવાશ સાથે આ વાત કરી રહ્યો છું કે એકલું ઘી તમને ન પહોંચે, અને હું મૂળ માણસ હળવાશ નો છું એટલે ફરી ફરીને યાદ કરાવું છું. હું 3 લીટીનું, મારા 3 વાક્યો તમારી લાઈફ ચેન્જ કરી શકે સાહેબ. મેં મારી સ્કૂલમાં આનો પ્રયોગ કર્યો છે, અને હું આની પહેલા એક વખત અમારા મિત્ર હરિવંદના કોલેજમાં મારો કાર્યક્રમ હતો, આમાં બેઠું છે હરિવંદના કોલેજનું ઓડિયન્સ, એને કદાચ સાંભળ્યો હશે. એકવાર મેં આ કીધેલું, એ પછી યુ આર ધ સેકન્ડ ઓડિયન્સ કે જેની સામે હું વાત જાહેરમાં શેર કરી રહ્યો છું. મારા 3 વાક્યોથી તમારી લાઈફ ચેન્જ થઈ જાય બોસ, એવી હું તમને જાદુ ચિરાગ આપું છું. છે ઈચ્છા? જોરથી જોરથી ઓકે. આ 3 વાક્યો 100 દિવસ સુધી તમારી લાઈફમાં તમે ઉતારો, મારી ગેરંટી છે સ્વપ કે તમારું FY SY TY 3 વર્ષ તમારા પૂરા થાય, એ પછી જિંદગીમાં જ્યારે પણ 100 દિવસની અંદર જો તમારી લાઈફમાં કાંઈ ચેન્જ ન થાય તો VC સાહેબને ફોન કરીને આવવાનું અને જોડું લઈને મારા માથા ઉપર મારવાનું. આટલી ચેલેન્જ મારી સાહેબ તમને.